આજકાલ યુવાનોની ધીરજ ખૂટી ગઈ છે, જેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી, જ્યાં એક આધેડને ઠપકો આપવો મોંઘો પડ્યો છે. પથ્થર ફેંકવા મુદ્દે થયેલી નજીવી માથાકૂટમાં મર્ડરને અંજામ અપાયો. ત્રણ શખ્સની ધીરજ ખૂટી ગઈ અને આધેડને મોતને ઘાટ ઉતારી દેવાયા. ત્યારે કોણ છે હત્યારો? આવો જોઈએ. શહેરમાં લોકડાઉન, લોકડાઉન વચ્ચે મર્ડર, ઠપકો આપ્યો ને મળ્યું મોત. રાજ્યભરમાં લોકડાઉન છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, એવામાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. લોકડાઉન હોવા છતાં લોકો પોતાના ઘરમાં નથી બેસી રહ્યા. આ જ કારણ છે જેના કારણે બે વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ, જેમાં એકને મોત મળ્યું તો બીજાને જેલની સજા. લોકોમાં ખૂટી ગઈ છે ધીરજ, સામાન્ય બાબતમાં માથાકૂટ, માથાકૂટમાં મર્ડરને અંજામ. અમદાવાદના અમરાઈવાડીમાં લોકડાઉન વચ્ચે મર્ડરને અંજામ આપવામાં આવ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આધેડ પરબતસિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઘટના છે અમરાઈવાડીમાં આવેલી ભીલવાડાની છના શેઠની ચાલીની, જ્યાં આધેડને ત્રણ સગા ભાઈએ બોથડ પદાર્થથી હુમલો કરતા તેમનું મોત નિપજ્યું છે. પથ્થર ફેંકવા મુદ્દે માથાકૂટ, સપ્તાહ પહેલાની માથાકૂટ, ફરી એકવાર ફેંક્યા પથ્થર, આ વખતે મર્ડરને અંજામ. ઘટના એ આલમ એમ છે કે સપ્તાહ અગાઉ ભરતસિંહના ઘર પર સોસાયટીમાં જ રહેતા પ્રદીપ યાદવ, નિલેશ યાદવ અને જયપ્રકાશ યાદવે પથ્થર ફેંક્યા હતા. આ મામલે ભરતસિંહ અને ત્રણેય શખ્સો વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. આ મામલાની અદાવત રાખીને આરોપીઓએ ફરી એકવાર ભરતસિંહના ઘર પર પથ્થરો ફેંક્યા હતા, જેથી ભરતસિંહે આરોપીઓને ટોકતા ત્રણેય શખ્સો અપશબ્દો બોલીને ધમકી આપી રહ્યા હતા કે પથ્થરો તો ફેંકીશું, તમે શું કરી લેશો. આ દરમિયાન ભરતસિંહના પિતા પરબતસિંહ ઘરની બહાર નીકળ્યા હતા અને ત્રણેય શખ્સને ઠપકો આપ્યો હતો, જેથી આરોપીઓ રોષે ભરાયા હતા અને આધેડ પરબતસિંહ પર જીવલેણ હુમલો કર્યો. બીજી તરફ ભરતસિંહ બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ બોથડ પદાર્થથી પરબતસિંહના માથાના ભાગે ફટકા મારીને ફરાર થઈ ગયા હતા, જેથી થોડી જ ક્ષણોમાં પરબતસિંહનું મોત નિપજ્યું હતું. તેમજ ફરિયાદી વચ્ચે અઠવાડિયા પહેલા અગાઉ પથ્થર ફેંકવાની બાબતે બોલાચાલી થયેલ અને તેમને એ લોકોને સમાધાન થઈ ગયેલ, પરંતુ ગઈકાલે રાત્રે ફરીથી ફરિયાદીના ઘરે પથ્થર કોઈએ ફેંકેલ તો આ બાબતે આરોપી તેમજ ફરિયાદી વચ્ચે બોલાચાલી થયેલ અને ફરિયાદીના ઘરે આવી આરોપીએ ફરિયાદીને અને તેના પિતાને મૂઢમાર મારેલ તેમજ તેના પિતાને માથામાં પથ્થર મારેલ, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અને તેમને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ, જ્યાં તેમને મરણ જાહેર કરેલ છે. હત્યારા પહોંચ્યા હવાલાતમાં. એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ. હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય ભાઈ ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ફરાર થયેલા ત્રણેય આરોપીને દબોચી લઈને જેલના સળિયા ગણતા કરી દીધા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે અગાઉ પથ્થરો ફેંક્યા હતા, તે સમયે થયેલી બોલાચાલીની અદાવત રાખીને ફરીથી પથ્થર ફેંક્યા હતા અને આ વખતે માથાકૂટ થતાં હત્યાને અંજામ આપ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં નિલેશ યાદવ અગાઉ મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. તો આ બાબતે અમરાઈવાડી પોલીસ સ્ટેશન માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે. તેમજ જે મૃતક છે તેમનું નામ છે પરબતસિંહ રાઠોર અને જે આરોપી છે એમના નામ છે પ્રદીપ યાદવ, નિલેશ યાદવ અને જયપ્રકાશ યાદવ, અને આ ત્રણેને અરેસ્ટ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. સામાન્ય એવી બાબતે માથાકૂટમાં એક આધેડને જીવ ગુમાવવો પડ્યો છે, પરિવારે ઘરના મોભી ગુમાવ્યા છે, તો બીજી તરફ આરોપીઓને જેલની સજા કાપવાનો વારો આવ્યો છે. કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.